દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ધોરાજી પાસે આવેલા ભાદર 2 માં દૂષિત પાણીના લીધે ચારે તરફ ફીણ ફેલાયા. બાબરાના અકરિયાણી થી ખંભાળા વચ્ચે બાઇકનો ઇકોકાર અડફેટે એક યુવાનનું મોત નીપજ્યું. સૌરાષ્ટ્રમાં પુષ્કળ વરસાદના પગલે રાજકોટ ન્યારી 2 માં નવા નીરની આવક. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. ધોરાજી પાસે આવેલા ભાદર 2 માં દૂષિત પાણીના લીધે ચારે તરફ ફીણ ફેલાયા. ધોરાજી પાસે આવેલા ભાદર 2 માં નવા નીરની આવક થવા પામી છે, પરંતુ કેમિકલવાળા દૂષિત પાણીના હિસાબે ડેમની આજુબાજુ ફીણ ફેલાયા છે. ડેમમાંથી જ્યાં પાણીનો ફ્લો થાય છે તે જગ્યાએ આ ફીણના હિસાબે કાશ્મીર જેવું દ્રશ્ય સર્જાયું છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, ધોરાજી. બાબરાના કરિયાણીથી ખંભાળા ગામ વચ્ચે ઇકોકારે બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત, પત્નીને સામાન્ય ઈજા. બાબરા તાલુકાના કરિયાણા ગામના સંજયભાઈ વાઘાભાઈ રાઠોડ તથા તેમના પત્ની વર્ષાબેન બાઇક પર ગોખલાણા જતા હતા ત્યારે કરિયાણાથી ખંભાળા વચ્ચે ઇકો કારના ચાલકે પૂર ઝડપે અને બેફિકરાઈથી કાર ચલાવી બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક સંજયભાઈ વાઘાભાઈ રાઠોડ અત્યંત ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા તથા તેમની પત્ની વર્ષાબેનને ગંભીર ઈજાઓ થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તમામ ડેમોમાં નવા પાણીની આવક થવા પામી છે, જેમાં રાજકોટ ખાતેના ન્યારી 2 માં પણ નવું પાણી આવતા ડેમની કુલ સપાટી વધવા પામી છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારના તમામ પાણી આ ડેમમાં ઠલવાય છે. આ ડેમમાં પાણી ફક્ત સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સિંચાઈ માટેનું એક વર્ષ સુધીનું પાણી સંગ્રહિત થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.